નમસ્કાર મિત્રો. મિત્રો, અત્યારના સૌથી મોટા અને અગત્યના સમાચારમાં સૌ પ્રથમ વાત કરીશું. અહીં પેટ્રોલનો ભાવ 300 રૂપિયાએ પહોંચ્યો છે. પાડોશી દેશ પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવ ભડકે બળી રહ્યા છે. પેટ્રોલના ભાવમાં પાકિસ્તાન સરકારે વધારો કરતા પેટ્રોલનો નવો ભાવ 300 રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે. હાલમાં સરકારે પેટ્રોલના ભાવમાં 9.99 રૂપિયાનો વધારો કરતા પેટ્રોલ 275.60 પૈસા પ્રતિ લીટરના ભાવે મળી રહ્યું છે, જ્યારે ડીઝલના ભાવમાં 6.18 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં SHDનો ભાવ હાલમાં 283.63 પ્રતિ લીટર પહોંચી ગયો છે. કંગાળ પાકિસ્તાનમાં લોકો પર પેટ્રોલ બોમ્બ પડ્યા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેશ બાબુની દીકરીની આલિયા અને કિયારા સાથેની તસવીરો વાયરલ થઈ રહી છે. સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુની દીકરી સિતારા સોશિયલ મીડિયા સેન્સેશન છે. 12 વર્ષની ઉંમરે તેને ઇન્સ્ટાગ્રામ પર 2 મિલિયન ફોલોઅર્સ હતા અને તે દરેક અપડેટ શેર કરતી રહી હોય છે. તાજેતરમાં એક એક્સ યુઝર્સે બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને કિયારા અડવાણી સાથેની તેના બચપણની અને હાલની તસવીરોની સરખામણી શેર કરી હતી, જે હાલ અત્યારે વાયરલ થઈ રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાંદીપુરા વાયરસથી એક બાળકનું મોત. ચાંદીપુરા વાયરસ ચિંતાજનક રીતે વધી રહ્યો છે, જેમાં મહેસાણામાંથી 2 બાળકોના શંકાસ્પદ રીતે ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા, જેમાં 1 બાળકની સારવાર અમદાવાદ ચાલી રહી છે અને તેના સેમ્પલ પણ પુણે મોકલ્યા છે. જો કે સેમ્પલ પહેલાં જ ખેરાલુ ગ્રામ્ય વિસ્તારના 1 બાળકનું મોત થયું હતું. જણાવી દઈએ કે મૃત્યુ પામેલા બાળકની ઉંમર 1 વર્ષ હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં સરકારની નોકરીઓમાં ભરતીને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. રાજ્યમાં સરકારી નોકરી માટે તૈયારી કરતા લાખો યુવાનો માટે ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં સરકારી નોકરીઓમાં ભરતીને લઈને મહત્વની અપડેટ આપી છે. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે સરકારી ભરતીઓમાંથી કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા મુખ્ય સચિવને કાયમી ભરતી માટે નિર્દેશ કર્યો છે. વર્ગ 3 અને 4 સહિત કોન્ટ્રાક્ટથી થયેલી ભરતીની જગ્યાએ કાયમી ભરતી કરવા આદેશ આપ્યા છે. કોન્ટ્રાક્ટથી થતી મુશ્કેલીઓને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીનના રાષ્ટ્રપતિના સ્ટોકની વાત સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહી છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને સ્ટોક આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. ચીનના સોશિયલ મીડિયા પર આ અંગે ખૂબ ચર્ચા થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સીસીપી મીટિંગ દરમિયાન રાષ્ટ્રપતિ જિનપિંગને સ્ટોક આવ્યો હતો. જો કે હાલમાં આ અંગે કોઈ સત્તાવાર જાણકારી બહાર આવી નથી, પરંતુ આ વાયરલ સમાચારે અત્યારે હલચલ મચાવી દીધી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં 65 માર્ગોનું અપગ્રેડેશન અને મજબૂતીકરણ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં 65 માર્ગોનું અપગ્રેડેશન અને મજબૂતીકરણ કરવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. આ કામ માટે સીએમ દ્વારા 670 કરોડ રૂપિયાની ફાળવણી કરવાની સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે. આ 688 કિલોમીટરના 65 રસ્તાનું અપગ્રેડેશન થતાં આ રસ્તાઓને જોડતા ગામો અને શહેરોના નગરોના ટ્રાફિકમાં સરળતા રહેશે. સાથે જ આ જ રસ્તાઓમાં 83 કિલોમીટર રસ્તાઓને 4 લેન સુધી પહોળા કરવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રતન ટાટાના આ પ્રોજેક્ટથી 30,000 લોકોને અપાશે નોકરી. સેમિકન્ડક્ટર પ્લાન્ટ માટે ટાટા ગ્રુપ અને આસામ સરકાર વચ્ચે કરાર થયો છે. કંપનીએ સેમિકન્ડક્ટર પ્લાન્ટ માટે આસામ સરકાર સાથે 60 વર્ષના લીઝ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ટાટા ગ્રુપ લગભગ 27,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઈ રહ્યું છે. સામે આવેલી માહિતી અનુસાર આનાથી આસામમાં લગભગ 30,000 નોકરીઓનું સર્જન થવાની અપેક્ષા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેજરીવાલ ષડયંત્રનો ભાગ છે તેવું સીબીઆઈએ જણાવ્યું છે. દિલ્હી હાઈકોર્ટમાં સીએમ કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી ચાલી રહી છે. દરમિયાન સીબીઆઈએ કહ્યું છે કે કેજરીવાલ ષડયંત્રનો ભાગ છે. તેઓએ આ કેસને સનસનીખેજ બનાવી દીધો છે. ઈડી કેસમાં કેજરીવાલના જામીન પર સ્ટે મૂકવાનો આદેશ 25 જૂને આવ્યો હતો. આદેશ બાદ જ તેમની ધરપકડ કરી હતી. જો અમે ઈચ્છત તો હાઈકોર્ટના આદેશ પહેલાં તેમની ધરપકડ કરી લીધી હોત, પરંતુ અમે તેમની ધરપકડ ત્યારે જ કરી જ્યારે કોર્ટે આદેશ પર સ્ટે આપ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રીલંકન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટનની હત્યા. શ્રીલંકાથી ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. શ્રીલંકાના ભૂતપૂર્વ અંડર 19 કેપ્ટનની હત્યા કરી દેવામાં આવી છે.
પૂર્વ ક્રિકેટર ધમ્મિકા નીરો સસને તેના પરિવારના સભ્યની સામે તેના ઘરમાં ઘૂસીને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ દુઃખદ ઘટના ગયા મંગળવારે 16 જુલાઈના રોજ અંબાલા ગોડામાં ધમ્મિકા નીરોસનના ઘરે બની હતી. આ ઘટનાથી ક્રિકેટ જગતમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રોકાણ કરવાની લાલચે 1.53 કરોડની છેતરપિંડી. અમદાવાદ આઈપીએમાં રોકાણ કરવાની લાલચે 1.53 કરોડની છેતરપિંડી કરાઈ છે. પોલીસે એપ્લિકેશનના આઈડી પરથી જે વ્યક્તિ સુધી પહોંચવાની કવાયત હાથ ધરી છે. આ મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે. એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને જુદા જુદા ટ્રાન્ઝેક્શન મારફતે રૂપિયા પડાવ્યા હતા. અમદાવાદ સાયબર ક્રાઇમમાં એક જ દિવસમાં 3 અલગ અલગ ફરિયાદો નોંધાઈ ગઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈ એરપોર્ટ પર 25,000 બેરોજગારોની ભીડ. મુંબઈ એરપોર્ટ ઉપર 25,000 લોકોની ભીડનો વિડીયો વાયરલ થયો હતો. એરપોર્ટ પર એકઠા થયેલા આ લોકો મુસાફરો નહીં પરંતુ બેરોજગાર લોકો હતા, જેમાં એર ઇન્ડિયા એરપોર્ટ સર્વિસ લિમિટેડ દ્વારા એરપોર્ટ લોડર માટે 2216 પોસ્ટ માટેની નોકરીઓ ખાલી જગ્યાની જાહેરાત કરાઈ હતી, જેમાં 25,000થી વધુ લોકો આવી પહોંચતા આ ભીડને સંભાળવા એર ઇન્ડિયાના કર્મચારીઓને ભારે મહેનત કરવી પડી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 16 છોકરા મૂકીને વેવાય અને વેવાણ ફરાર થઈ ગયા છે. સુરતમાં એક નવી ઘટના સામે આવી છે, એટલે કે સુરતે જેવી જ ઘટના ઉત્તર પ્રદેશના કાસગંજમાંથી સામે આવી છે. જો કે વેવાય સામે અપહરણની ફરિયાદ નોંધાઈ છે. સામે આવેલી માહિતી અનુસાર વેવાય શકીલાને 10 બાળકો છે, જ્યારે તેની વેવાણને 6 બાળકો છે. બંને ઘરેથી ફરાર છે. પત્નીના ગુમ થવાના કેસમાં પીડિત પપ્પુએ કહ્યું છે કે શકીલે મારી પત્નીનું અપહરણ કર્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેજરીવાલને હાઈકોર્ટમાંથી રાહત ન મળી. સીબીઆઈની ધરપકડ સામે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અરજી કરી હતી, જેને લઈને દિલ્હી હાઈકોર્ટમાંથી તેમને જામીન નથી મળ્યા. હાઈકોર્ટે કેજરીવાલની અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. આ પહેલાં કેજરીવાલે ઈડી કેસમાં સુપ્રીમ કોર્ટમાં જામીન મળી ગયા હતા. આ સ્થિતિમાં કેજરીવાલ માટે જેલમાંથી બહાર આવવાનો રસ્તો હજી સાફ થયો નથી. સીબીઆઈ કેસમાં હવે આગામી સુનાવણી 29 જુલાઈના રોજ થનારી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૌનો સાથ સૌનો વિકાસ નહીં, જેમનો સાથ તેમનો જ વિકાસ. પશ્ચિમ બંગાળમાં ભાજપની રાજ્ય કાર્યકારીણી બેઠક દરમિયાન ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું છે કે અમે સૌનો સાથ સૌનો વિકાસ નહીં કહીએ, હવે અમે જેમનો સાથ તેમનો વિકાસ એવું કહીશું. તેમણે એમ પણ કહ્યું હતું કે રાષ્ટ્રવાદી મુસ્લિમ જેવી કોઈ વસ્તુ નથી, અમે તેમની જ સાથે છીએ જે અમારી સાથે છે. દેશમાં લઘુમતી મોરચાની કોઈ જરૂર નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બફારાથી વિદ્યાર્થિનીઓ બેભાન થઈ ગઈ હતી. ભાવનગરની સરદાર પટેલ સ્કૂલમાં પાવર કટ થતાં વિદ્યાર્થિનીઓ બેભાન થઈ ગઈ હતી. ભાવનગર શહેરની સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત લાખણી વિદ્યાસંકુલમાં આ ઘટના બનવા પામી છે. સંકુલમાં વીજ પ્રવાહ બંધ થઈ જતાં ઉકળાટ અને ગરમીના કારણે અનેક વિદ્યાર્થિનીઓ બેભાન થઈ જતાં તેમને હોસ્પિટલમાં ખસેડાઈ છે. શાળા સંચાલકોની બેદરકારીના કારણે વિદ્યાર્થિનીઓ બેભાન બની હોવાની વાલીઓએ આક્ષેપ લગાવ્યો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.